जे प्रकारे समग्र देश में समग्र विश्व में कोरोना वैश्विक महामारी हाहाकार मचायो छे। दिन प्रतिदिन कोरोना केसों में वधारो नोंधाई रह्यो छे। त्यारे आजे एक एवं ट्रस्ट अल हिंद ट्रस्ट जे वडोदरानुं छे तेमना द्वारा सेवाना अनेकों कार्य करवामां आवे छे। आप दृश्यमां निहाळी रह्या छो, कैमरामेनने आग्रह करीश के आ दृश्य बतावाने प्रयत्न करे कि तेमना द्वारा फ्री में सेनेटाइजिंग करवानुं जे छे ते आयोजन करवामां आव्युं छे। तेमना द्वारा जे धार्मिक स्थळो कोई पण धार्मिक स्थळो होय तेमना द्वारा फ्री में सेनेटाइज करवामां आवे छे। तेना जे आपणे अल हिंद चेरिटेबल ट्रस्टना जे प्रमुख छे तेमनी साथे आपणे वात करशुं के तेमना द्वारा अत्यार सुधी कई कया कया स्थळो तेमना द्वारा मफतमां सेनेटाइज करवामां आवे छे। जे आपणुं नाम जणावो, આપનું નામ શું છે? શાબાશ। અત્યાર સુધી તમારા તરફથી કેટલી જગ્યાઓ પર ફ્રીમાં આ રીતે સેનેટાઈઝ કરવામાં આવ્યું છે? ઘણી જગ્યાઓ પર કરવામાં આવ્યું છે, ગાડીઓ પર, પછી મસ્જિદમાં, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, જેમ કે એક ટાવર છે અમદ રેસિડેન્સી, ત્યાં 2-3 જણા ક્વોરન્ટાઈનમાં છે, એ લોકોએ અમને આગ્રહ કર્યો હતો કે ભાઈ તમે સેનિટાઈઝિંગ કરી આપો અમને, તો અમે એમને સેનિટાઈઝિંગની બી ફ્રીમાં પ્રોવાઈડ કર્યું છે, પણ એમને સેવાના તરીકે થોડું બહુ ફંડ પણ આપેલું છે, પણ અમારી સેવા મફત છે, જેને જરૂરતમંદ હોય એમને મફતમાં પહોંચાડવાનું અમારું। છેલ્લા કેટલા દિવસથી આ પ્રકારની તમારા તરફથી જે સેવા આપવામાં આવી રહી છે મફતમાં સેનેટાઈઝિંગ કરવાની? છેલ્લા 8-10 દિવસથી અમે આ સેવામાં છે, અને આગળ પણ કોઈ પણ હશે, કોઈ પણ ધાર્મિક સ્થળ હશે કે કંઈ પણ હશે તો અમે ફ્રીમાં સેવા આપીશું। જે આપણી સાથે બીજા પણ અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટના જે છે અગ્રણી સમાન જે છે તેમની સાથે પણ વાત કરશું કે તેમનું નામ શું છે અને તેમના દ્વારા અત્યાર સુધી કયા પ્રકારની લોકોને સેવા આપવામાં આવી છે, જે આપણું નામ જણાવજો। આસિફ પઠાણ નામ છે મારું। આસિફભાઈ, અત્યાર સુધી અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કયા કયા પ્રકારના સેવાના કાર્યો કરવામાં આવે છે? હમણાં સુધી જે માનવતા અને સેવાના ધ્યાનમાં રાખીને અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ તાંદલજા ખાતે ખોલવામાં આવેલ છે, અને આ મહામારીના વખતે અમે મસ્જિદોમાં જ્યાં પબ્લિક વધારે જોવા મળે છે એવા સ્થળોએ, જેમ કે મસ્જિદ છે, તમારે ગાડીઓ છે જેની અંદર ખૂબ ધ્યાન રાખવું પડે આ મહામારીના ટાઈમે, કે જ્યાં પબ્લિક કોન્ટેક્ટ વધારે હોય એ જગ્યાએ અમે પાછલા 8-10 દિવસથી અમે એ સેનિટાઈઝ કરીએ છીએ અને મફતના ભાવે સેનિટાઈઝ કરીએ। અને બીજું એ કે કોઈ પણ ધાર્મિક સ્થળ, મંદિર હોય, મસ્જિદ હોય, ગુરુદ્વારા હોય, ચર્ચ હોય, કોઈ પણ ધાર્મિક સ્થળે અમે તત્પર છીએ મફત સેવા કરવા માટે। મારો કોન્ટેક્ટ નંબર છે 9898378317। એટલે જે કોઈને સેનેટાઈઝ કરાવવું હોય મફતમાં કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તો એ તમારો કયા પ્રકારે સંપર્ક કરી શકે? અમારા સંપર્ક આ એક નંબર મેં તમને આપેલું છે, અને અમે અહીંયા તાંદલજા ખાતે અહીંયા નૂરે ઇલાહી મસ્જિદ છે, નૂરે મોહમ્મદી મસ્જિદ, ત્યાં અમારા જે કાર્યકર્તાઓ છે તે પણ સતત હાજર રહે છે અહીંયા તાંદલજાની અંદર। એટલે આ નંબર પર તમે કોન્ટેક્ટ કરો, અને એક બીજો નંબર પણ લખાવી દઉં છું મેં તમને। જે આપણી સાથે બીજા એક છે આપણે અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટના છે, તેમના દ્વારા જે લોકડાઉન જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તેમના, ત્યારે આ લોકો દ્વારા અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટના લોકો દ્વારા અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, તેને લઈ પણ આપણે એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ જણાવશો, અને અત્યાર સુધી તમારા દ્વારા જે અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેનેટાઈઝ મફતમાં સેનેટાઈઝરની કામગીરી તો આરંભવામાં આવી છે, લોકડાઉનમાં આપના તરફથી અનાજની કીટો પણ વિતરણ કરવામાં આવી હતી, કેટલા લોકોને વિતરણ કરવામાં આવી હતી અને કયા કયા વિસ્તારોમાં અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું? વડોદરામાં ખાસા વિસ્તારમાં અમે કીટનું વિતરણ કર્યું હતું, અને મોસ્ટલી તાંદલજામાં પણ કર્યું હતું, ત્યાં જ્યાં જરૂરતમંદ અમારા કોન્ટેક્ટમાં હતા ત્યાં બધે અમે પહોંચાડ્યું, જ્યાં અમને કોઈએ પણ કીધું કે અહીં જરૂર છે નહીં જવા, અમે ત્યાં કોશિશ કરી પહોંચાડવાની, અને આગળ પણ અમે આવી રીતે માનવતાની દ્રષ્ટિએ જે પણ કામ હશે એ કરીશું, અને આજે અમે આ સેનેટાઈઝનું રાખ્યું છે કે ગરીબ રિક્ષાવાળા એ સેનેટાઈઝ કરવામાં એટલા બધા એ સક્રિય નથી, અને જેથી કરીને અમે અત્યાર સુધી કેટલી ગાડીઓને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે તમારા તરફથી? ખાસી 15-20 ગાડી તો થઈ ગઈ, હજુ જેને જેને ખબર પડે છે એ બધા આવે છે, અને અમે 1x1 બધાને સેનેટાઈઝ કરતા જઈએ છીએ, અને જે કોઈને ધાર્મિક સ્થળોમાં કે જે કોઈ જગ્યા પર એમના વાહનોને સેનેટાઈઝ કરાવવા હોય તો કયા પ્રકારે આપનો સંપર્ક કરી શકે? એ અમારી ટ્રસ્ટને કોન્ટેક્ટ કરે, અમારા આસિફભાઈએ જે નંબર આપ્યો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરે, અમે ત્યાં પહોંચી જઈશું, અને કોઈ પણ ધાર્મિક સ્થળ હશે, કઈ ગરીબ વસ્તી હશે, જ્યાં પણ જરૂર હશે અમે ફ્રીમાં સેનેટાઈઝ કરી આપીશું। જ્યાં દર્શક મિત્ર, જે પ્રકારે જે અલ હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ સમાન છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી કે તેમના દ્વારા મફતમાં સેનેટાઈઝિંગની કામગીરીનો જે આરંભ છે તે કરવામાં આવ્યો છે, અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, કોઈ પણ એવી વસ્તી હોય કે જ્યાં લોકોને મફતમાં સેનેટાઈઝિંગ કરાવવાનું હોય તો તેમનો સંપર્ક કરે તેવો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન જાવીદ મલિક સાથે આદિલ પટેલ, ગુજરાત એડવાન્સ ન્યૂઝ, વડોદરા।